વેલકમ ટુ સી ફોર કુકિંગ મિત્રો આજે આપણે મલાઈમાંથી સીધું જ ઘી કેવી રીતે મેળવી શકાય તેની પ્રોસેસ જોઈશું મેં દસથી બાર દિવસ ભેગી કરેલી જે મલાઈ છે તેનો હું આજે ઉપયોગ કરી રહી છું આમાં દરેક વખતે હું થોડું થોડું દહીં એડ કરું છું જેના કારણે તેમાં રહેલી જે ખટાશ છે તે ઘી બનાવવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે આ મલાઈ મેં બેથી ત્રણ કલાક પહેલાં ફ્રીજમાંથી બહાર કાઢી લીધેલી જેથી તેને ઓગાળવામાં ખૂબ સરળતા રહે જુઓ મિત્રો આ રીતે આપણે મલાઈ છે તેને મીડિયમ હાઈ હાઈ ફ્લેમ પર સતત ઉકાળતા રહીશું જ્યાં સુધી તેમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને સતત ચલાવતા રહીશું મલાઈમાં ધીમે ધીમે ઉફાળ આવી રહ્યા છે અને આ મલાઈ ધીમે ધીમે ફાટી રહેલ છે તે આપણે જોઈ શકીએ છીએ વિડીયોમાં જુઓ મિત્રો હવે ધીમે ધીમે ઘી આપણને મળી રહ્યું છે ઘીનો સુંદર કલર આવે તે માટે આપણે એમાં થોડી એવી હળદર એડ કરી છે જેના કારણે ઘી એકદમ ગોલ્ડન કલરનું આપણને મળશે જુઓ મિત્રો એકદમ સરસ મજાનું ઘી છૂટું પડી રહ્યું છે જ્યારે માવો એકદમ ડાર્ક ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ ઓફ કરવાની છે જુઓ હવે માવો છે તેનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેમાંથી ઘી નિતારી લઈશું એક અલગ વાસણમાં ગરણીની મદદથી આપણે શક્ય એટલું તમામ ઘી નીતારી લઈશું મિત્રો આ પદ્ધતિથી ખૂબ જ ઝડપથી ઘી મેળવી શકાય છે બીજી એક પદ્ધતિ છે જેમાં આપણે પહેલાં માખણ ઉતારીએ છીએ અને તે માખણ ગરમ કરીને ઘી બનાવીએ છીએ પણ તે ખૂબ જ લાંબી પ્રોસેસ છે અત્યારની દોડધામવાળી જિંદગીમાં આપણી પાસે એટલો સમય નથી હોતો જે નોકરિયાત બહેનો છે કે જેમને નાના બાળકો છે કે કોઈ અન્ય કામગીરીમાં જે લોકો રોકાયેલા રહે છે તેમને માટે આ પદ્ધતિ ખૂબ જ ઝડપી અને સરળ પણ છે અને આમાંથી જે ઘી પ્રાપ્ત થાય છે ખૂબ જ સારું બને છે અને સ્વાદ અને સુગંધ બંને પણ સરસ આવે છે તમે એકવાર આ પદ્ધતિ ટ્રાય કરશો પછી દરેક વખતે આ જ પદ્ધતિથી ઘી બનાવશો હળવા હાથે પ્રેસ કરીને માવામાં રહેલું તમામ ઘી આપણે કાઢી લઈશું જુઓ મિત્રો આ માવામાં હજુ ઘણું ઘી છે એને આપણે અલગ કાઢી લઈશું કારણ કે આપણે તેમાંથી હજી બીજી વાર પણ ઘી કાઢવાનું છે આ માવાને એક અલગ વાસણમાં આપણે લઈ લઈએ છીએ લુક એટ ધ ઇટ્સ સો બ્યુટિફુલ એટલું સુંદર ઘી આપણને મળી ગયું છે હવે આ જે માવો છે તેને આપણે ફરી ગરમ કરીશું અને તેમાંથી બીજી વાર આપણે ઘી બનાવવાનું છે ફરી એના એ જ પાત્રમાં આપણે આ માવો લઈ રહ્યા છીએ તેમાં આપણે બેથી ત્રણ ગ્લાસ પાણી એડ કરવાનું છે અને મીડિયમ હાઈ ફ્લેમ પર ફરીવાર તેને ઉકાળવાનું છે જેમ જેમ પાણી ઉકળશે તેમાં રહેલું ઘી છે તે ઉપરની સપાટી ઉપર આવતું આપણને દેખાશે આ પદ્ધતિથી આપણે માવામાં રહેલું તમામ ઘી અલગ કરી લઈએ છીએ ત્યારબાદ જે માવો વધે છે તે બિલકુલ ઘી વગરનો હોય છે તેનો ઉપયોગ આપણે રોટલી પરાઠા કે ભાખરીમાં પણ કરી શકીએ છીએ આપણે આમાં આવો ફેંકી ના દઈએ જુઓ મિત્રો ઘી ઉપરની સપાટી પર આવતું દેખાય છે આ ઘીને પણ આપણે વાસણમાં અલગથી ગાળે લઈશું હળવા હાથે પ્રેસ કરીને તેમાં રહેલું તમામ ઘી આપણે ઉતારી લઈશું મિત્રો તમે ઈચ્છો તો આ માવામાંથી મીઠાઈ પણ બની શકે પણ જો તમારે મીઠાઈ બનાવી હોય તો બીજી વાર ઘી ન બનાવવું કારણ કે મીઠાઈમાં પણ ઘીનો ઉપયોગ થઈ છે પરંતુ આપણે અત્યારે મીઠાઈ નથી બનાવી રહ્યા માટે આપણે બે વાર ઘી લીધું છે હવે આ ઘીને આપણે રેફ્રિજરેટરમાં ચારથી પાંચ કલાક મૂકીશું જુઓ મિત્રો જેટલું પણ ઘી હતું તે ઉપરની સપાટી ઉપર જામી ગયેલું દેખાય છે અને જે પાણીનો ભાગ હતો તે નીચે રહી જાય છે ચાર પાંચ કલાકમાં આપણને પાણીમાં પણ જેટલું ઘી હતું તે મળી ગયું છે આ ઘી પાણીના સંપર્કમાં રહ્યું છે આથી આપણે એકદમ શુદ્ધ ઘી મેળવવા માટે તેને થોડીવાર માટે ગરમ કરવું પડશે આપણે ફરીવાર તેને ગેસ ઉપર મૂકીએ છીએ અને ગરમ કરીએ છીએ જેથી તેમાં જે થોડો ઘણો પાણીનો ભાગ હોય તે પણ બળી જશે અને એકદમ શુદ્ધ ને સ્વાદિષ્ટ ઘી આપણને મળશે મિત્રો આ પ્રોસેસમાં પાણીના કારણે ખૂબ જ મોટો અવાજ આવે છે જે તડતડાટ આવે છે તેના કારણે આપણે ગભરાઈશું નહીં જેમ જેમ તેનો પાણીનો ભાગ ઓછો થતો જશે તેમ 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 તે અવાજ પણ ધીમો થતો જશે અને એક સમયે તે અવાજ બંધ થઈ જશે આપણે ગેસની ફ્લેમ ઓફ પણ કરી દઈશું અને જે ઘી છે તે એકદમ શુદ્ધ આપણને મળશે તેને આપણે નિતારી લઈશું જુઓ મિત્રો આપણે ઘીને ગરમ કરીએ છીએ ત્યારે તેના પાણીનો કેવો અવાજ આવી રહ્યો છે આ ઘીને આપણે એક અલગ વાસણમાં ગાળી લઈશું અને શક્ય હોય તો આ ઘીનો ઉપયોગ આપણે પહેલાં કરી લઈશું કારણ કે પાણીના સંપર્કમાં આવેલું છે ને ઘી એ પણ સારું જ છે પણ શક્ય હોય તો તેનો પ્રથમ ઉપયોગ કરવો જુઓ મિત્રો આપણે એક જ મલાઈમાંથી બે વાર ઘી મેળવ્યું છે આશરે બસ અઢીસોથી ત્રણસો ગ્રામ ઘી છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો